गुड मॉर्निंग एवरी वन। मेकेनिकल एंजीनियरिंग अंडर सब्जेक्ट इंडस्ट्रियल एंजीनियरिंग में चैप्टर नंबर 4 में आज आप डिस्कस करवा जा रहा है एक्सेप्टन्स सैम्पलिंग। ओके, एक्सेप्टन्स सैम्पलिंग मतलब शू थाय? तो बेसिकली तमने सैम्पल नो मतलब खबर होवो जोईए। सैम्पल एटले तो कि कोई वस्तुनु टेस्टिंग करवानु होय, कोई जत्थामां वस्तु टेस्टिंग करवानु होय, तेमां रेन्डमली आपणे कोई वस्तु सिलेक्ट करीए छे टेस्टिंग माटे, तो जे रेन्डमली आपणे वस्तु सिलेक्ट करी, जे प्रोडक्ट सिलेक्ट करी, एने सैम्पल कहेवाय छे। एना परथी कंसेप्ट आव्यो छे एक्सेप्टन्स सैम्पलिंग। इंडस्ट्रीनी अंदर एटले के उद्योगमां बे रीतथी एटले के बे पद्धतिथी गुणवत्तानुं नियमन करवामां आवे छे। पहली पद्धति कि जयरे वस्तुनु उत्पादन थतु होय, मेन्युफेक्चरिंग थतु होय, त्यारे एना विविध भागोनु इंस्पेक्शन करी एनी क्वालिटी तपासवामां आवे छे, अने ए जे क्वालिटी अथवा ए जे खामीओ आवे छे एनो कंट्रोल चार्ट बनावामां आवे छे, अने कंट्रोल चार्ट बनावीने एनो एनालिसिस करीने एमां जे कंई पण खामीओ आवे छे एमां फेरफारो करीने एडजस्टमेंट करीने एनालिसिस करीने वस्तुनी क्वालिटी सुधारीने एने एक्सेप्ट करवामां आवे छे, एज अ प्रोडक्ट अने कस्टमर सुधी पहोंचाड़वामां आवे छे। अने बीजी जे रीत छे ए छे आपणी एक्सेप्टन्स सैम्पलिंग। बीजी रीत कई छे? एक्सेप्टन्स सैम्पलिंग, जेमां शुं करवामां आवे छे तो कि आपणे कोई कंपनी चलावीए छे, जेम के मारे टायर बनावा छे, मारी पासे मोटी मारी टायर बनावानी कंपनी छे, मारे टायर बनावा छे, तो मारे कोई पासेथी रबर खरीदवू पड़शे, नेचरल रबर। तो एवुं विचारो कि भाई कोई बीजी कंपनी छे जे रबरना ઝાડમાંથી નેચરલ રબર કલેક્ટ કરીને પ્રોસેસ કરીને આપણને વેચાતું આપે છે, ક્લિયર? તો હવે હું શું કરીશ? તો કે મારે જે કંપની પાસેથી રબર ખરીદવાનું છે, નેચરલ રબર, સિન્થેટિક રબર, એક્સ વાય ઝેડ જે હોય તે, મને ટાયર બનાવવા માટે જે કાચો માલ જોઈએ છે મારે કોઈ કંપની પાસે ખરીદવાનો છે, તો હું ખરીદતા પહેલાં શું કરીશ? તો કે એ વસ્તુનું ટેસ્ટિંગ એટલે કે ઇન્સ્પેક્શન કરીશ, એની ક્વોલિટી ચેક કરીશ। હવે સપોઝ વિચાર કરો કે મારે એક મહિનાની અંદર 10 લાખ લીટર લિક્વિડ રબરની જરૂર પડે છે, તો હું શું 10 લાખ લીટર લિક્વિડ રબરનું બધાનું ચેકિંગ કરીશ? નહીં, હું શું કરીશ? તો કે એમાંથી નાની નાની સેમ્પલની બોટલો ભરી લઈશ અલગ અલગ જગ્યાથી રેન્ડમલી યાદચ્છિક રીતે, અને ત્યાર પછી શું કરીશ? તો કે એ જે બોટલમાં જે રબરનું સેમ્પલ આવ્યું એનું હું બારીકાઈથી ઇન્સ્પેક્શન કરીશ। ઇન્સ્પેક્શન કરીને જો એ જે સેમ્પલ છે એમાં જો ક્વોલિટી સારી હશે તો હું એવું માની લઈશ, એવું હું ધારી લઈશ કે બાકીનું જે 10 લાખ લીટર રબર છે એ પણ સારું જ હશે। ઓકે, તો આને શું કહેવાય છે? તો કે ભાઈ આપણે શું કર્યું, રેન્ડમ રીતના સેમ્પલ સિલેક્ટ કર્યા, જો સેમ્પલ એક્સેપ્ટ થઈ ગયા તો એની સાથેનો બધો કાચો માલ પણ એક્સેપ્ટ થઈ જશે, ક્લિયર? પણ આ રીતના જો તમે ઇન્સ્પેક્શન કરો એમાં થોડું રિસ્ક છે। રિસ્ક શું છે? તો કે એની અંદર બે પ્રકારનું જોખમ રહે છે। કેમ? તો કે તમે અનુમાન લગાવો છો, ક્લિયર? હું તમને બીજું એક્ઝામ્પલ આપું કે મારે વર્કપીસ બનાવવાનો છે, એના માટે મારે લોખંડના 10,000 ટુકડા જોઈએ છે, એટલે કે સેમ સાઇઝના 10,000 વર્કપીસ મારે કોઈ પાસેથી લેવાના છે, ત્યાર પછી એની ઉપર હું મશીનિંગ કરીશ, પ્રોસેસ કરીશ ને પ્રોડક્ટ બનાવીશ। તો જે 10,000 વર્કપીસ મારે લેવાના છે લોખંડના, તો હું 10,000 વર્કપીસનું ટેસ્ટિંગ કરીશ, ઇન્સ્પેક્શન કરીશ, અને સ્પેશિયલી જે ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ આવે છે જેમાં વર્કપીસને તોડીને એનું ઇન્સ્પેક્શન કરવામાં આવે છે, તો આ 10,000 ઇન્સ્પેક્શન કરવા મારે માટે પોસિબલ છે? ના। તો આ 10,000માંથી હું શું કરીશ? તો કે રેન્ડમલી 10-12 વર્કપીસ સિલેક્ટ કરી લઈશ અને એનું શું કરીશ? બારીકાઈથી ઇન્સ્પેક્શન કરીશ। જેમ કે મેં 10,000માંથી 10 રેન્ડમ સેમ્પલ સિલેક્ટ કરી લીધા, એટલે કે 10 વર્કપીસ લઈ લીધા, 10 વર્કપીસનું મેં ઇન્સ્પેક્શન કર્યું, ટેસ્ટિંગ કર્યું, અને એના પરથી મને ખબર પડી કે આ 10 વર્કપીસ તો એકદમ સારામાં સારા છે, એની અંદર બધી ક્વોલિટી છે જે મને જોઈએ છે। તો એ 10 પરથી મેં શું કર્યું? અનુમાન લગાવ્યું કે આ 10 વર્કપીસ સારા છે તો બાકીના 10,000 વર્કપીસ પણ સારા હશે,
હવે આવું કરવામાં શું થાય છે તો કે બેઝિકલી મેં જે આખી પ્રોસેસ કરીને એને કહેવાય છે એક્સેપ્ટન્સ સેમ્પલિંગ. હવે આવું કરવામાં જોખમ શું આવે? તો પહેલું જોખમ શું આવે તો કે જો સેમ્પલ જે મેં સિલેક્ટ કર્યા છે ને એ સેમ્પલ સારા હશે, ભગવાને કંઈ એવું સેટિંગ કર્યું કે જે મેં સેમ્પલ સિલેક્ટ કર્યા એ સારા હતા પણ બાકીનો જથ્થો ખરાબ નીકળે, થાય છે એવું ને પોસિબલ છે. ઓકે, ખાલી સેમ્પલ સારા નીકળે બાકીનો આખો જથ્થો ખરાબ નીકળે. બીજું, સેમ્પલ ખરાબ નીકળે, તમે જ્યારે ઇન્સ્પેક્શનને ટેસ્ટિંગ કર્યું તો સેમ્પલ ખરાબ હતા પણ બાકીનો આખો જથ્થો સારો હતો, ક્લિયર? તો સેમ્પલ ખરાબ હતા તો આખો જથ્થો રિજેક્ટ થઈ ગયો, અથવા તો સેમ્પલ સારા હતા અને ખરાબ આઇટમ પણ એક્સેપ્ટ થઈ ગઈ, ઘોડાની રેસમાં ગધેડા પણ ચાલી ગયા, ક્લિયર છે? તો આવો થોડો રિસ્ક રહે છે જ્યારે આપણે એક્સેપ્ટન્સ સેમ્પલિંગ મેથડ યુઝ કરીએ છીએ ક્વોલિટી કંટ્રોલ કરવા માટે ત્યારે, ક્લિયર છે? પણ જો જ્યારે જે જગ્યાએ માસ પ્રોડક્શન થતું હશે, જથ્થામાં વસ્તુ બનતી હશે, એક દિવસમાં ઘણા બધા વર્કપીસ બનતા હશે, તો એ ક્યારેય પોસિબલ નથી કે તમે દરેક વર્કપીસનું ઇન્સ્પેક્શન કરી શકો, ક્લિયર? તો એ વખતે પછી આપણે એક્સેપ્ટન્સ સેમ્પલિંગની મેથડ વાપરવી પડે કે જેનાથી શું થાય તો કે ભાઈ અમુક સેમ્પલોનો આપણે ઇન્સ્પેક્શન કરીશું, એ જો સારા હશે તો એવું અનુમાન લગાવીશું, એવી ધારણા રાખીશું કે ભાઈ બાકીના વર્કપીસ પણ સારા બન્યા હશે, અને ત્યાર પછી આપણે એને પેક કરીને કસ્ટમર સુધી પહોંચાડીશું. મે બી એવું થઈ શકે કે કસ્ટમર તરફથી શું થાય, કમ્પ્લેન આવી શકે, મે બી શું થઈ શકે કે ભાઈ કસ્ટમર તરફથી કમ્પ્લેન આવી શકે છે, ક્લિયર છે? હવે અનુમાન લગાવ્યું છે, તમે અનુમાન લગાવ્યું છે એટલે એક જાતનું રિસ્ક જ છે, ક્લિયર છે? પણ જે પ્રેક્ટિકલી પોસિબલ છે એ જ આપણે મેથડ યુઝ કરી છે. તમે કહેશો કે સર આવું રેન્ડમલી સેમ્પલ લેવાના અને સિલેક્ટ કરવાના અને સેમ્પલ સારા હશે તો બાકીનો માલ સારો છે, એ વળી કઈ મેથડ છે? એવું તો આપણે કશે ભણ્યા નથી. તો મેં તમને વારંવાર કહો છું ચેપ્ટરની અંદર કે જે સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ, એટલે કે જે આંકડાશાસ્ત્રના જે નિયમો છે ને, આંકડાશાસ્ત્ર સ્ટેટિસ્ટિકલ સ્ટેટિસ્ટિકના જે નિયમો છે એ આપણને આબરૂ શીખવાડે છે. શું શીખવાડે છે? કે ભાઈ સપોઝ સરકાર શું કરે તો કે એક સર્વે કરે. શું સર્વે કરે? કે ભાઈ એક એરિયા છે, એક્ઝામ્પલ આપું કે ભાઈ કોઈક એરિયા છે એમાં દારૂ પીતા હોય એવા માણસોની સંખ્યા કેટલી, તો એ લોકો ઘરે ઘરે જઈને પૂછે નહીં કે ભાઈ તમે દારૂ પીઓ છો, અને પૂછે તો કોઈ કહે પણ નહીં. તો એ લોકો શું કરે, રેન્ડમલી સર્વે કરે, ચાર પાંચ ઘરોમાં છાના માના જોઈ લે કે ભાઈ કોણ પીતું છે સાંજ પડે, અને પછી શું કરે લોકો, અનુમાન લગાવી દે. ઓકે, કે આ રીતના અહીંયા લોકો ડ્રિંક કરે છે, આ લોકોને વ્યસન છે, ક્લિયર છે? તો જ્યારે બહુ જ મોટી ગણતરી હોય, તમારી પાસે ઘણા બધા ડેટા હોય ઇન્સ્પેક્શન કરવા માટે, હેન્ડલિંગ કરવા માટે, તે વખતે આપણે એક્સેપ્ટન્સ સેમ્પલિંગ યુઝ કરીએ છીએ. હવે આ જે એક્સેપ્ટન્સ સેમ્પલિંગ છે ને, એની અંદર પાછી બે પદ્ધતિ આવે છે, બીજા બે કન્સેપ્ટ છે, સિંગલ સેમ્પલિંગ પ્લાન અને ડબલ સેમ્પલિંગ પ્લાન. હવે આ બે થિયરી તમને અલગ અલગ આપી છે, પણ હું તમને શું કરું છું તો કે બેનું કમ્પેરિઝન જ સમજાવી દઉં છું. એટલે એક તો તમારા આની સાથે ત્રણ ક્વેશ્ચન ક્લિયર થઈ જશે, એક તમને સિંગલ સેમ્પલિંગ અલગથી પૂછે તો સિંગલ સેમ્પલિંગ પ્લાન તમને અલગથી પણ લખતા આવડશે, થિયરી આવડી જશે, ડબલ સેમ્પલિંગ પ્લાનની થિયરી પણ આવડી જશે, અને સિંગલ સેમ્પલિંગ અને ડબલ સેમ્પલિંગ પ્લાનનો જે તફાવત છે એ પણ આવડી જશે, ક્લિયર? એટલે એક તીરથી આપણે ત્રણ સ્વીકાર કરીશું, લોકો બે કરે આપણે ત્રણ કરીશું. ચાલો, તો ડિફરન્સ શું કહે છે સિંગલ સેમ્પલિંગ પ્લાન અને ડબલ સેમ્પલિંગ પ્લાનમાં? સિંગલ સેમ્પલિંગ પ્લાનમાં એવું કહે છે કે એક જ સેમ્પલ પરથી જથ્થો સ્વીકારવો કે અસ્વીકારવો એનો નિર્ણય લેવામાં આવતો હોવાથી આ પ્લાન સરળ છે. તમારી પાસે 100 પ્રોડક્ટ છે, 100માંથી તમે શું કર્યું, અબ કડ અબડ અબડ અબ કરીને કોઈક પ્રોડક્ટ સિલેક્ટ કરી દીધી. ઓકે, એનું તમે ટેસ્ટિંગ કર્યું, એક જો સેમ્પલ સારું હશે તો બાકીની 100 પ્રોડક્ટ સારી છે એવું આપણે માની લઈએ છીએ સિંગલ સેમ્પલિંગ પ્લાનની અંદર. તો આ એકદમ ઇઝી મેથડ છે. તમે કહો સર બહુ મજા આવી ગઈ, 100 વસ્તુ માપવાનો ટાઈમ બચી ગયો, 100 વસ્તુની ઇન્સ્પેક્શન કરવાનો, એનો રિપોર્ટ બનાવવાનો, એને ટેસ્ટ કરવાનું, બધો સમય બચી ગયો, બહુ જ મજા આવે છે.
મને ઇન્સ્પેક્શનમાં જોબ અપાવી દેવું સર, હું કાલથી જ નોકરી લાગી જાઉં. ક્લિયર? ડબલ સેમ્પલિંગ પ્લાનની વાત કરીએ તો ડબલ સેમ્પલિંગ પ્લાનમાં શું કરવાનું તમારે? તો કે કોઈપણ જથ્થાની ગુણવત્તા નક્કી કરવા માટે એક અથવા બે સેમ્પલ પરથી નિર્ણય લેવાનો. એટલે હવે તમારે શું કરવાનું, 100 વર્કપીસનો જે બંચ હોય એમાંથી તમારે હવે એકની પણ બે કેટલા સેમ્પલ સિલેક્ટ કરવાના, અ બ ક ડ ભગવાનનું નામ લઈને, તમે જે માતાજીને માનતા એનું નામ લઈને કેટલા સેમ્પલ લેવાના રેન્ડમલી, એ 100માંથી 100 વર્કપીસમાંથી કોઈ પણ બે સેમ્પલ લેવાના. અને બે સેમ્પલનું તમારે ઇન્સ્પેક્શન કરવાનું. બે સેમ્પલ જો સારા નીકળે તો બાકીની જે 100 એ 100 પ્રોડક્ટ છે એ એક્સેપ્ટ થઈ જશે. ક્લિયર? તો જો કામ વધી ગયું, કામ વધી ગયું ને, તમારે બે સેમ્પલ લેવા પડે દર વખતે, બેઉનું રિપોર્ટ બનાવવા પડે, બેઉનું કમ્પેરિઝન કરવું પડે, કે તમને કંટાળો આવે કે સર હું આટલા ઓછા પગારમાં આટલું બધું કામ. ક્લિયર? પણ હું નથી કહેતો, સ્ટેટિસ્ટિક કહે છે. ક્લિયર છે? સેકન્ડ પોઈન્ટ શું કહે છે, જે સિંગલ સેમ્પલિંગ પ્લાન છે એ બહુ બધી જગ્યાએ યુઝ થતો નથી, એટલે કે બહુ સ્વીકાર્ય નથી. કારણ કે છે ને થોડું રિસ્ક રહે, રિસ્ક રહે કે નહીં, 100 પ્રોડક્ટમાંથી તમે ખાલી એક જ પ્રોડક્ટને ઇન્સ્પેક્શન કર્યું અને તમે માની લીધું કે એ પ્રોડક્ટ સારી હશે કે ખરાબ હશે. ધીસ ઇઝ નોટ ફેર. ક્લિયર? એટલે એ બહુ સ્વીકાર્ય નથી. હા, ડબલ સેમ્પલિંગ છે ને એ સિંગલ સેમ્પલિંગ કરતાં થોડી વધારે યુઝ થાય છે. કેમ? તો કે ભાઈ આપણે બે અથવા બે કરતાં વધુ પ્રોડક્ટનું ઇન્સ્પેક્શન કરીએ છીએ તો થોડું ઘણું આપણે જસ્ટિફાઈ કરી શકીએ કે ભાઈ ચાલો બે પ્રોડક્ટ સારી છે તો આખો લોટ સારો હશે, બે ખરાબ છે તો આખો લોટ ખરાબ હશે, અથવા 50-50% પોસિબિલિટી આવી શકે છે. ક્લિયર? સિંગલ સેમ્પલિંગમાં બીજું શું કહે છે, જથ્થામાંથી મોટી સંખ્યામાં આઇટમોનું સેમ્પલ લઈ તેનું ઇન્સ્પેક્શન કરવું પડે છે. જો તમારું પહેલી એક તમે પ્રોડક્ટ સિલેક્ટ કરી સેમ્પલ તરીકે, એ સારી નીકળી તો કંઈ વાંધો નથી, પણ જો એ ખરાબ નીકળે પછી તમારે આગળ પ્રોસેસ કરવી પડે, પછી તમારે ફરી પાછી બીજી એક પ્રોડક્ટ એમાંથી લેવી પડે, એનું ઇન્સ્પેક્શન કરવું પડે. ક્લિયર? જ્યારે આમાં શું થાય છે, આમાં તમે કોઈ પણ બે લઈ લો, બેનું ઇન્સ્પેક્શન કરો, બેને કમ્પેર કરો, કંઈક પ્રોબ્લેમ આવે તો પછી ફરી પાછા બીજા બે લઈ લો, પ્રોસેસને રિપીટ કરો. ક્લિયર? ક્યાં સુધી? જ્યાં સુધી તમને સેટિસ્ફેક્ટરી ઇન્સ્પેક્શનના ડેટા અથવા ક્વોલિટીના જે ક્રાઇટેરિયા ફૂલફિલ ન થાય ત્યાં સુધી. સિંગલ સેમ્પલિંગમાં ખર્ચો બહુ ઓછો થાય છે, કારણ કે લોકોને મજા આવે છે કામ કરવાની, ઓછું કામ કરવાનું તો ઓછો પગાર મળે. ક્લિયર? ને બીજું બધું પણ હોય છે પાછળ, ઇન્સ્પેક્શનના ટેસ્ટિંગના સાધનો, રિપોર્ટ ભરવાના, એનાલિસિસ કરવાનું, કેલ્ક્યુલેશન કરવાનું, જો જો સમય ઇન્વોલ્વ થાય છે તે. ડબલ સેમ્પલિંગ પ્લાન એ સિંગલ સેમ્પલિંગ પ્લાન કરતાં થોડો વધુ ખર્ચાળ છે, થોડો ખર્ચો વધારે થશે. સિંગલ સેમ્પલિંગ પ્લાનની વાત કરીએ તો સેમ્પલનું કદ મોટું હોવાથી પ્રોસેસ એવરેજ વિશેની પૂરતી માહિતી મળે છે. સેમ્પલનું કદ કેવું હોય છે, મોટું હોય છે, એટલે એની ઉપર કઈ કઈ એવરેજ પ્રોસેસ થઈ હશે અથવા પ્રોસેસની જે એવરેજ ઇન્ફોર્મેશન છે એ આપણને મળી શકે છે, એટલે કે ઉપર ઉપરની જે માહિતી છે તે. ડબલ સેમ્પલિંગની અંદર સેમ્પલનું કદ નાનું હોવાથી જે ઓવરવ્યૂ છે પ્રોસેસનો એ આપણને મળી શકતો નથી. ક્લિયર છે? તો આ આપણે એક જ થિયરી સાથે, એટલે કે એક જ કન્સેપ્ટ સાથે આપણે 3 થિયરી તૈયાર થઈ ગઈ, સિંગલ સેમ્પલિંગ પ્લાન, ડબલ સેમ્પલિંગ પ્લાન અને ત્રીજું બેનનો તફાવત. ક્લિયર? બીજી તમને એક્ઝામમાં એક ઘણી બધી વખત એક નાની ડેફિનેશન પૂછાય છે, ડેફિનેશન પૂછાય પણ છે અને પ્રેક્ટિકલી તમને ખબર પણ હોવી જોઈએ, એટલા માટે મેં લેક્ચરના એન્ડિંગમાં એક નાનો ટોપિક કન્સિડર કરી લીધો છે કે ઉત્પાદકનું જોખમ, પ્રોડ્યુસર્સ રિસ્ક, જે માણસ પૈસા ઇન્વેસ્ટ કરે છે, આખી કંપની એસ્ટેબ્લાઇઝ કરે છે અને કોઈક પ્રોડક્ટ બનાવીને વેચે છે, ઓકે, એટલે એને શું કહેવાય? તો કે જે માણસ પ્રોડક્ટ પ્રોડ્યુસ કરીને વેચે એને પ્રોડ્યુસર કહેવાય. ફોર એક્ઝામ્પલ, જે પિક્ચર બનાવે ને એ પાછળ જે આખો ખર્ચો કરે એ કોણ હશે? તો કે પ્રોડ્યુસર હશે. ક્લિયર? કંપનીનો જે માલિક છે એ પ્રોડ્યુસર હશે. તો પ્રોડ્યુસરનું જે રિસ્ક છે તે બહુ જ ભયંકર વસ્તુ છે. જોજો, આમ તો છે ને આના માટે એ લોકોએ બધું બહુ લખવું જોઈએ, પણ આ લોકોએ થોડું શું કર્યું, તો કે એક જ પેરેગ્રાફમાં બિચારાની જે રિસ્ક લે છે, જે જોખમ લે છે એને એક જ પેરેગ્રાફમાં સમજાવી દીધું.
કંઈ વાંધો નહીં. પેરેગ્રાફ નાનો છે પણ એનો મિનિંગ બહુ જ ઊંડો છે, સાંભળજો. કે ભાઈ પ્રોડ્યુસરનું રિસ્ક શું છે તે. એક્સેપ્ટેબલ ક્વોલિટી લેવલ ધરાવતા એક જથ્થાની સ્વીકારવાની પ્રોબેબિલિટી જો 90% આસપાસ હોય તો તેની અસ્વીકારવાની પ્રોબેબિલિટી 10% આસપાસ હોય છે. જો બહુ મસ્ત વસ્તુ કહે છે. ખરેખર સમજવાની ટ્રાય કરજો કે તમે કોઈ વસ્તુનું ઇન્સ્પેક્શન કર્યું, એમાં તમને જે ક્વોલિટી મળી એને તમારે પ્રોડક્ટની જે સ્ટાન્ડર્ડ ક્વોલિટી હતી, સ્ટાન્ડર્ડ ક્વોલિટીના જે સ્પેસિફિકેશન હતા એની સાથે તમે એને મેચ કર્યા. ઓકે, એટલે શું થાય છે તો કે તમે જે ડિઝાઇન કરી ને પ્રોડક્ટ, એમાં તમને જે જે ક્વોલિટી જોઈતી હતી એનું એક લિસ્ટ હશે. પછી પ્રોડક્ટ જ્યારે એક્ચ્યુઅલમાં બની, એનું ઇન્સ્પેક્શન થયું, એમાં જે ક્વોલિટી હતી એનું લિસ્ટ બનશે. તો આ બે લિસ્ટને જ્યારે તમે કમ્પેર કરો અને જો એમાંથી 90% વસ્તુ મેચ થતી હોય, 90% સ્પેસિફિકેશન મેચ થતા હોય, તેવું કહી શકાય કે પ્રોડક્ટ છે ને 90% એક્સેપ્ટ થઈ શકે એવી પ્રોબેબિલિટી છે. 90% એક્સેપ્ટ થઈ શકે છે તો 10% રિજેક્ટ થાય એની પણ તો પ્રોબેબિલિટી છે કે નહીં. ખ્યાલ આવ્યો કે નહીં શું કહે છે, સાંભળજો. 90% એવું છે કે પ્રોડક્ટ એક્સેપ્ટ થઈ જશે. એક્સેપ્ટેબલ ક્વોલિટી લેવલ કેવું છે પ્રોડક્ટનું? 90%. તો બાકીના 10% શું કહે છે? તો કે 10% એવું કહે છે કે ભાઈ રિજેક્ટ પણ થઈ શકે છે. 10% પ્રોડક્ટ રિજેક્ટ થાય ને એટલે કંપનીના માલિકને એટેક આવી જાય, ચલ બસે બિચારે કેમ. 10% માટે એને લાખો કરોડોનું નુકસાન થઈ જાય. તો તમારે એ જ સમજવાનું છે. તો શું કહે છે, આ જથ્થામાં ખામીયુક્ત આઇટમોનું પ્રમાણ ઓછું થાય અથવા તો ઓછું કરવું હોય તો નક્કી કરેલી મર્યાદામાં હોય છે. ઓકે, એટલે તમારે શું કરવું પડે, પ્રોડક્ટ જે એક્સેપ્ટ થઈ ને 90% એ 90% વધારવા પડે. હું એમ કહું કે ભાઈ પ્રોડક્ટ મારી 98% એક્સેપ્ટ થાય છે તો એ રિજેક્ટ કેટલી થશે? 2%. 2% પણ વધારે કહેવાય. હું એમ કહું કે પ્રોડક્ટ મારી 99% એક્સેપ્ટ થાય છે તો 1% રિજેક્ટ થશે. તો કદાચ તમને સારું લાગે, કંપનીના માલિકને સારું પણ લાગે, પણ હજુ પણ એને ઊંઘ આવશે નહીં. હજી પણ એને શું જોઈએ છે, એનો તો ગોલ એવો છે કે 100% જ મારી પ્રોડક્ટ એક્સેપ્ટ થઈ જવી જોઈએ. ક્લિયર? તો જો 100% પ્રોડક્ટ આપણી એક્સેપ્ટ થઈ જશે તો પ્રોડ્યુસરને કોઈ રિસ્ક જ નથી, કોઈ જોખમ જ નથી. ક્લિયર? જેટલી પ્રોડક્ટ બનશે એટલી બધી વેચાઈ જશે. ઓકે, તો જેટલી પ્રોડક્ટ ગુણવત્તા, એટલે કે જેટલી પ્રોડક્ટની ક્વોલિટી ગુણવત્તા, સોરી, પ્રોડક્ટની ક્વોલિટી જેટલી સારી હશે, પ્રોડક્ટની ગુણવત્તા જેટલી સારી હશે એટલી પ્રોડક્ટ જલ્દી સ્વીકારાશે, એટલે એની પ્રોબેબિલિટી વધશે. 90-99 થશે, 99-100 થશે. અને સાથે સાથે રિજેક્ટ થવાની, એટલે કે અસ્વીકાર થવાની પ્રોબેબિલિટી ઘટશે. ક્લિયર? તો પ્રોડક્ટ સ્વીકાર થવાની છે, પ્રોડક્ટ એક્સેપ્ટ થવાની છે, પ્રોડક્ટનો જે જથ્થો એક્સેપ્ટ થવાનો છે એ તો સારી જ વસ્તુ છે. પણ જે રિજેક્ટ થાય છે, અસ્વીકાર થાય છે, એની જે શક્યતા છે, અહીંયાથી આપણે 10% જોઈએ કે 10% પ્રોડક્ટ રિજેક્ટ થાય એવી પ્રોબેબિલિટી છે. તો જે રિજેક્ટ થવાની જે પ્રોબેબિલિટી છે, જે શક્યતા છે, એને ઉત્પાદકનું જોખમ કહેવામાં આવે છે. ક્લિયર છે? સમજી ગયા તમે? એટલે તમારે પ્રોડક્ટ એવી બનાવવાની કંપનીમાં જોબ કરતા હોય ત્યારે એ 100-100% એક્સેપ્ટ થઈ જાય, મતલબ કે વેચાઈ જાય, કસ્ટમર સુધી જતી રહે. નહીં તો પછી માલિકને રાતના ઊંઘ આવશે નહીં. ઓકે, તો અહીંયા આપણો લેક્ચર પૂરો કરીએ છીએ. સરસ મજાના કન્સેપ્ટ આપણે જોઈ લીધા, બાકી જે છે એને આપણે આવતીકાલે કન્ટિન્યુઅસ કરીશું. ઓકે, થેન્ક યુ.